તો મિત્રો, ઘણા બધા છોકરા અને છોકરીઓ મને પૂછતા રહેતા હોય છે કે ડૉક્ટર સાહેબ, જ્યારે અમે સંબંધ બાંધવા માટે જઈએ છીએ ત્યારે અમે મોઢાનો ઉપયોગ કરી અને જીભનો ઉપયોગ કરી અને સંબંધ બાંધીએ છીએ, પરંતુ તકલીફ એ છે કે તે દરમિયાન જે વીર્ય છે એટલે કે પોપટનું પાણી જે છે એ મારા મોઢાની અંદર ચાલ્યું જાય છે અને છોકરી એમ કહે છે કે વીર્ય મારા પેટની અંદર ચાલ્યું જાય છે, તો મને એકદમ ડર અને ગભરાહટ થાય છે કે હું પ્રેગ્નન્ટ થઈ જઈશ કે નહીં. અથવા તો ઘણી છોકરીઓ એવી હોય છે કે જે મને પૂછતી રહેતી હોય છે કે મને વીર્યનો સ્વાદ બિલકુલ પસંદ નથી, જેવું એ મારા મોઢાની અંદર જાય છે તેવું તરત જ હું બહાર થૂંકી નાખું છું, તો પછી એ કમ્પ્લીટલી ઓકે છે કે પછી મારે પી જવું જોઈએ? તો આવા પ્રકારનો સવાલ જે છે અને આવા ઘણા બધા પ્રકારના સવાલો જે છે છોકરા અને છોકરી બંનેને સતાવ્યા રાખતા હોય છે અને સંબંધને રિલેટેડ ઘણા બધા પ્રકારના સવાલો એવા હોય છે કે જે તમને પણ મિત્રો સતાવ્યા રાખતા હશે. તો જો તમે આ સવાલનો જવાબ જે છે એ જાણવા માંગતા હોય કે મોઢાનો ઉપયોગ કરી અને જીભનો ઉપયોગ કરી સંબંધ બાંધવા માટે આપણે જઈએ ત્યારે જે વીર્ય આપણા મોઢાની અંદર જે છે એ ચાલ્યું જતું હોય છે, એવું જરૂરી નથી કે છોકરીના મોઢાની અંદર જ જાય છે. જ્યારે છોકરો પણ મોઢાનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવાની કોશિશ કરે છે ત્યારે છોકરીનું જે સફેદ પાણી હોય છે એટલે કે વીર્ય હોય છે એ છોકરાના મોઢાની અંદર પણ ક્યાંક ને ક્યાંક ચાલ્યું જતું હોય છે. તો શું એ ગળી જવાથી પેટમાં ચાલ્યું જશે તો છોકરી પ્રેગ્નન્ટ થઈ જશે કે નહીં? અને જો તે છોકરીને પસંદ ના આવે તો એ બહાર થૂકી શકે કે પછી નહીં? શું મોઢા અને જીભનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવો જોઈએ કે પછી નહીં? અને શું આપણે કોઈ પણ પ્રકારનું ધ્યાન ન રાખીએ અને એમ જ પ્રોટેક્શન વગર આપણે મોઢાનો ઉપયોગ કરી અને સંબંધ બાંધીશું તો પછી મને કોઈ પણ પ્રકારનો રોગ થઈ જશે કે નહીં? આવા ઘણા બધા પ્રકારના સવાલો હોય છે અને તેનો જવાબ જો તમારે જાણવો હોય તો પછી મિત્રો વિડીયો આખે આખો જોવાનું રાખો. અને જો તમને વિડીયો પસંદ આવે તો એક સારી એવી લાઇક કરી દો, સારી એવી કોમેન્ટ કરી દો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી અને ઓલ આપી દેજો અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ સારું એવું નોલેજ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, ઘણા બધા પ્રકારના છોકરા એવા હોય છે કે જે પસંદ કરતા હોય છે મોઢા અને જીભનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવાનો. એવી છોકરીઓ પણ એવી હોય છે કે જેને મોઢાનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવાનું વધારે પડતું પસંદ હોય છે. તો મિત્રો, સવાલ અહીંયા એવો આવે છે કે છોકરા અને છોકરીઓ મને પૂછતા રહેતા હોય છે કે અમે આ રીતે સૌથી પહેલાં જ્યારે સંબંધ બાંધવા માટે જઈએ છીએ ત્યારે મોઢા અને જીભનો ઉપયોગ કરીને જ શરૂઆત કરીએ છીએ, તો શું આ કમ્પ્લીટલી નોર્મલ છે કે પછી નહીં? તો હું તમને જણાવી દઉં કે આ એક ફોરપ્લેનો ભાગ છે. એટલે ફોરપ્લે એટલે સંબંધ બાંધ્યા પહેલાં આપણે મોઢા અને જીભનો ઉપયોગ કરીએ છીએ ને, અને આ ઉપરાંત ચુંબન અને શરીરના અલગ અલગ ભાગોને ટચ કરીને ઉત્તેજિત કરવા, તો આ બધા જ પ્રકારની ક્રિયા જે છે તેનો સમાવેશ ફોરપ્લેની અંદર થઈ જતો હોય છે. તો આને જ આપણે ફોરપ્લે તરીકે ઓળખીએ છીએ. તો આ ફોરપ્લેનો ભાગ છે મિત્રો, આ કમ્પ્લીટલી ઓકે છે કે તમે મોઢાનો અને જીભનો ઉપયોગ કરીને સંબંધની શરૂઆત કરો. તો આ કમ્પ્લીટલી ઓકે છે અને આ રીતે શરૂઆત કરવી બિલકુલ નોર્મલ છે. તમે કોઈ પણ પ્રકારના ટેન્શનમાં ના રહો, તમે નિશ્ચિત રહો, આ બિલકુલ કમ્પ્લીટલી ઓકે છે. ટેન્શન બિલકુલ ના લો, બરાબર ને? આવું તમે કરી શકો છો, આમાં કોઈ પણ પ્રકારનું ખોટું નથી કે ગભરાવાની જરૂર નથી. બીજી વસ્તુ મિત્રો, ઘણી બધી પ્રકારની છોકરીઓ મને એવું પૂછ્યા રાખે છે કે જ્યારે હું મોઢાનો ઉપયોગ કરી અને સંબંધ બાંધવાની કોશિશ કરું છું ત્યારે છોકરા ઘણા બધા એવા હોય છે કે જેનો સેક્સ ટાઈમ જે છે એ ખૂબ જ ઓછો હોય છે. એટલે કે હજી તો તેનો પોપટ જે છે એ છોકરી જે છે એ તેનો મોઢું અડાડ્યું જ હોય છે, ત્યાં પોપટમાંથી પાણી જે છે એ તરત બહાર નીકળી જતું હોય છે. આને ઓછો સેક્સ ટાઈમ જે છે એ કહી શકાય, બરાબર ને? એટલે કે જે છોકરાનો સેક્સ ટાઈમ ખૂબ જ ઓછો હોય છે તેનું પોપટનું પાણી જલ્દી જે છે બહાર નીકળી જાય છે, કારણ કે હજી તો કોઈ ત્યાં આંગળી ટચ કરે છે ત્યાં જ તેને એટલી ઉત્તેજના આવી જાય છે કે પોપટનું પાણી તરત જ બહાર નીકળી જાય છે. તો ઘણી બધી પ્રકારની છોકરી મને એવું પૂછતી હોય છે કે ડૉક્ટર સાહેબ, જ્યારે પોપટનું પાણી તેનું વહેલા જ બહાર નીકળી જાય છે અને તે મારા મોઢાની અંદરથી અમારા પેટની અંદર ચાલ્યું જાય છે, તો શું હું પ્રેગ્નન્ટ થઈ જઈશ કે પછી નહીં? તો છોકરીઓએ બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. જેવું તે વીર્ય તમારા પેટની અંદર જશે એવા પેટની અંદર ડાયજેસ્ટિવ જ્યુસીસ સિક્રેટ થતા હોય છે, જે આપણે કોઈ પણ પ્રકારનું લિક્વિડ અથવા જ્યુસ પીએ ને તો તેને પાચન કરવાનું કામ કરતા હોય છે, તો તે વીર્યનું પણ પાચન કરી નાખશે અને તે તમારા શરીરમાંથી બહાર નીકળી જશે. આમાં બિલકુલ ટેન્શન લેવાવાળી વસ્તુ નથી. તે જેવું તમારા શરીરની અંદર જશે એવું વીર્યનું પાચન થઈ જશે અને તે તમારા શરીરમાંથી બહાર નીકળી જશે.
છે. ગર્ભાશયની કોથળી અને આપણું પેટ એ બિલકુલ અલગ વસ્તુ છે મિત્રો, એ બિલકુલ એક નથી હોતું. જે વીર્ય તમારા મોઢાની અંદર ગયું તે જ્યારે તમારા પેટની અંદર અન્નનળીમાંથી પસાર થતું જશે એટલે તે તમારા પેટની અંદર જશે, ગર્ભાશયની કોથળીની અંદર નહીં જાય. ગર્ભાશયની કોથળીનો માર્ગ આખો અલગ જ હોય છે મિત્રો, એ તમારા પેટની અંદર જશે અને પેટની અંદર તો કોઈ પણ વસ્તુ પેટની અંદર જાય તે પાચન થઈ જશે અને શરીરમાંથી બહાર નીકળી જશે. સિમ્પલ વસ્તુ છે. તો એટલા માટે તમે પ્રેગ્નન્ટ નહીં થાઓ, તમારે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની કે ગભરાવાની વસ્તુ નથી, તમે નિશ્ચિત રહેજો બહેનો. બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે ઘણી બધી પ્રકારની છોકરીઓ એવું પણ કહેતી હોય છે કે જ્યારે વીર્ય મારા મોઢાની અંદર આવે છે ત્યારે મને બિલકુલ ખરાબ લાગે છે, મને એનો સ્વાદ પસંદ નથી, એટલા માટે હું બહાર થૂકી નાખું છું. તો હું અહીંયા છોકરાઓને અમુક વસ્તુ કહેવા માંગુ છું કે ઘણા બધા છોકરા ગુસ્સે થઈ જતા હોય છે કે આને વીર્ય જે છે એ મારા ફ્રેન્ડ જે છે તેની જે ગર્લફ્રેન્ડ છે અથવા તો તેની જે વાઇફ છે તે તો પી જાય છે, અને મારી જે ગર્લફ્રેન્ડ ને મારી જે વાઇફ છે એ શા માટે થૂકી નાખે છે. આવા પ્રકારની કમ્પેરિઝન કરી અને તે લોકો ગુસ્સે થઈ જતા હોય છે. તો અલગ અલગ છોકરીઓ મિત્રો અલગ અલગ હોય છે. તો છોકરાઓને હું એટલું કહેવા માંગુ છું કે તમે બિલકુલ ગુસ્સે ના થાવ, એ છોકરીની ચોઈસ છે, તેને પસંદ નથી સ્વાદ એટલા માટે એ થૂકી નાખે છે. તો તમારે ગુસ્સે બિલકુલ નથી થવાનો અને તમારે તેની ફિલિંગ્સ જે છે તેને સમજવાની છે અને તેમનો પૂરતો સાથ જે છે એ સંબંધ બાંધતી વખતે આપવાનો છે, બરાબર ને? અને કોઈ પણ પ્રકારની છોકરી જે છે તેને વીર્યનો સ્વાદ પસંદ ના હોય તો એ થૂકી નાખે છે, તે કમ્પ્લેટલી ઓકે છે. તેમાં કોઈ પણ પ્રકારની વસ્તુ ખોટી નથી અને તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને ગભરાવાની પણ જરૂર નથી, બરાબર ને? બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે તમે મોઢા અને જીભનો ઉપયોગ કરી સંબંધ બાંધવાની કોશિશ કરો છો તેમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. તમે આવું કરી શકો છો અને તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. પરંતુ હા, છોકરા અને છોકરીઓએ બંનેએ સંબંધ બાંધ્યા પહેલાં નાહતી વખતે તમારે નવશેકું ગરમ પાણી એ પ્રાઇવેટ પાર્ટની ઉપર તમારે રેડી દેવાનું છે. આ ઉપરાંત સાબુ પાણીનો ઉપયોગ કરી અને તમારે પ્રાઇવેટ પાર્ટને સારી રીતે સાફ કરી નાખવાનું છે. ત્યાર પછી જ તમારે સંબંધ બાંધવા માટે જવાનું છે, કારણ કે સાફ સફાઈ અહીંયા એકદમ મહત્વનો ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ પ્લે કરે છે. એ એટલા માટે કારણ કે આપણો પ્રાઇવેટ પાર્ટ જે હોય ને મિત્રો, છોકરા અને છોકરીઓ બંનેનો પ્રાઇવેટ પાર્ટ જે હોય ને મિત્રો, એ 24 hours એટલે કે 24 કલાક પેક રહેતો હોય છે. એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારની બહારનું જે હવા હોય છે ને એ ત્યાં અંદર આવતી નથી. એટલા માટે તે જગ્યા પેક રહેતો હોવાને કારણે તે જગ્યાએ ખૂબ જ વધારે પડતો પરસેવો અને ભેજ જે છે એ જમા થઈ જશે અને જેને કારણે ત્યાં બેક્ટેરિયા જે છે એ પોતાનું ઘર બનાવી લેશે. એટલે કે ત્યાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા જે છે એ ભેગા થઈ જશે. અને જો તમે સાફ સફાઈ કર્યા વગર સંબંધ બાંધવા માટે જશો અને મોઢાનો ઉપયોગ કરશો તો પછી એ બેક્ટેરિયા તમારા મોઢાની અંદર રહેશે, ત્યાંથી તમારા પેટની અંદર જશે અને ત્યાંથી એ તમારા લોહીની અંદર જઈ અને ઘણા બધા પ્રકારના રોગો અને ઇન્ફેક્શન ફેલાવી દેશે. તો એટલા માટે સાફ સફાઈ તમારે બિલકુલ સારી રીતે રાખી પછી જ સંબંધ બાંધવા માટે જવું જોઈએ. બીજી વસ્તુ મિત્રો હું તમને જણાવી દઉં કે જેવી રીતે સાફ સફાઈ જે છે એ સંબંધ બાંધતી વખતે મહત્વનો રોલ પ્લે કરે છે, તેવી જ રીતે બ્લડ ટેસ્ટ કરાવી લેવા તમારે જોઈએ, એ પણ મહત્વનો રોલ પ્લે કરે છે. એટલે કે ઘણી બધી પ્રકારની છોકરીઓ એવી હોય છે કે જે એ બરોબર સારી રીતે જાણતી પણ ના હોય તેવા પ્રકારના પાર્ટનર જે છે, તેવા પ્રકારના છોકરા જે છે તેની સાથે સંબંધ બાંધવા માટે તૈયાર થઈ જતી હોય છે અને સંબંધ બાંધતી વખતે મોઢાનો ઉપયોગ પણ કરી લેતી હોય છે. પરંતુ તેને તે નથી ખબર હોતી કે સામેવાળા છોકરાને તો HIV AIDS, હિપેટાઇટિસ બી અથવા તો કોરોના છે. એવી એક છોકરીને બિલકુલ ખબર નથી હોતી અને તેના માટે તેણે બ્લડ ટેસ્ટ પણ નથી કરાવેલા હોતા. તો એના માટે થશે એવું કે જો મેં કીધા એવા રોગો જે છે સામેવાળા છોકરાને હશે અને છોકરીઓ તમે તેના મોઢાનો ઉપયોગ કરી તમારા અને છોકરા જે છે તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરશો તો જો છોકરાના પોપટની ઉપર કોઈ પણ જગ્યાએ ઇન્જરી થઈ કટ લાગેલો હશે અને તેમાંથી થોડું પણ લોહી બહાર નીકળતો હશે અને છોકરીઓ તમારા મોઢાની અંદરની ચામડીમાંથી કોઈ કટ લાગેલો હશે અને ત્યાર પછી તેમાંથી પણ લોહી નીકળતો હશે અને મોઢાનો ઉપયોગ કરતી વખતે સંબંધ બાંધતી વખતે જો તે પોપટ જે છે તેમાંથી નીકળતો લોહી એ છોકરી લોકો તમારા મોઢાની અંદર જે લોહી નીકળે છે તેની સાથે જો મિક્સ થઈ ગયું તો જે રોગ છોકરાને હશે તે 100% મિત્રો છોકરીઓ તમને પણ થઈ જશે. અને સેમ આવી જ રીતે
છોકરાઓ લોકોને પણ થઈ જશે જો તે મોઢાનો ઉપયોગ કરી છોકરીઓ સાથે સંબંધ બાંધવાની કોશિશ કરે છે અને તે તમારા પાર્ટનરને સારી રીતે જાણતા નથી અને તેને રોગ છે તો તમને પણ થઈ જશે એટલા માટે સંબંધ એવા જ પાર્ટનરની સાથે બાંધવો જોઈએ કે જેની વિશે તમને 100% ખબર હોય અને તમે કમ્પ્લીટલી તેના વિશે જાણતા હોય જો તમે ના જાણતા હોય તો તમારે સૌથી પહેલા સંબંધ બાંધ્યા પહેલા બ્લડ ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને ત્યાર પછી જ સંબંધ બાંધવા માટે આગળ વધવું જોઈએ મિત્રો તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો જો તમને થોડી પણ માહિતી મળી હોય થોડું પણ જાણવાનું અને સારું એવું શીખવાનું મળ્યું હોય તો આ વિડીયોને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને તમારા મિત્રો જે છે તેને સારી રીતે શેર કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો સારી એવી લાઇક કરી દેજો સારી એવી કોમેન્ટ કરી દેજો અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને નોલેજેબલ વિડીયોઝ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી ઓલ આપી દેજો જેના કારણે જેવો હું વિડીયો અપલોડ કરીશ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે અને સૌથી પહેલા તમે જોઈ પણ શકશો તો ચાલો મળીએ એકબીજા કોઈ સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ।